बोलिए प्रज्ञा पुराण की जय। आओ पावन प्रज्ञा पुराण में वृद्धजन महात्म्य प्रकरण चाली रही है। त्यारे ए दिव्य चिंतन में जाइए, जन जन ने पावन करतु दिव्य चिंतन, मानव मात्र ने अंदर देवत्व जगाड़ी धरती पर स्वर्ग नु अवतरण करतु आ पावन प्रज्ञा पुराण एमा प्रवेश करिए। ना पहला आओ, सौ ने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्य ना मार्गे आगळ वधे, सौ कोरोना थी मुक्त बने एवी दिव्य भावना स एक गायत्री मंत्र आवाहन। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। मातृवत लालयित्री च पितृवत मार्गदर्शिका, नमोस्तु गुरुसत्ताय श्रद्धा प्रज्ञायुताचय, श्रद्धा प्रज्ञायुताचय। ओम श्री गायत्री देव्यै नमः, प्रखर प्रज्ञायै नमः, सजल श्रद्धायै नमः। ओम श्री सद्गुरु चरण कमल भ्यो नमः। आवाहयामि, स्थापयामि, पूजयामि, ध्यायामि, ततो नमस्कारं करोमि। गंधाक्षतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि। आओ पावन प्रज्ञा पुराण में जाइए। ना पहला एक सुंदर मजा भाव गीत भक्ति। प्रभु ने रहेवानु मन थाय, तेऊ हृदय बनाऊ मारू। मंदिर कहेवानु मन थाय, तेऊ हृदय बनाऊ मारू। हृदय जरूखे अस्मिताना, दीवड़ा हूँ प्रगटाऊ। आत्मना अजवाड़े अंतर, अंधारा हूँ हटाऊ। जगत ने जोवानु मन थाय, तेऊ हृदय बनाऊ मारू। मंदिर कहेवानु मन थाय, एवं हृदय बनाऊ मारू। ढाक्या ने विषामो हैये, उफ धरी हर खाऊ। मन माधव मा लीन बनाऊ, भक्ति थी हूँ भिंजाऊ। सगड़े गौरव गीत गवाय, एवं हृदय बनाऊ मारू। मंदिर कहेवानु मन थाय, एवं हृदय बनाऊ मारू। गुरुदेव ने कोई पूछे कि गुरुदेव हमें शक्तिपीठ बनाविए, त्यारे गुरुदेव कीधु के बेटा मारे तो मात्र 24 ज शक्तिपीठ बनावानी हती, अने ते जीवन जागृत बनावानी हती, पण लोको मारा आवाहन ने आकल दे एवा पागल बन्या कि आज भारत वर्ष में जेते वक्त गुरुदेव कहूं त्यारे 24 शक्तिपीठ हती, शक्तिपीठ हती, आज तो 6000 ऊपर छे। गुरुदेव खिन्न आईए कीधु के बेटा आज 2400 उपरांत शक्तिपीठ बनी छे, पण मने शक्तिपीठों थी संतोष नथी। मैं कल्प्या प्रमाणे, मैं कल्पना करी प्रमाणे शक्तिपीठों संवेदनानु केन्द्र बने, करुणानु केन्द्र बने, पण आज जोता मने रड़वू आवे छे। तो हवे कई 10,000 हूँ एवी शक्तिपीठ बनावा मांगू छू, जेनो मेंटेनेंस खर्च रुपियानो पण न होय,
અને ચાલતી ફેરતી શક્તિપીઠ હોય. ચાલતી ફેરતી શક્તિપીઠ એટલે જ્યાં જાય ત્યાં એ ગુરુદેવની વેદના લઈને જાય, સંદેશો લઈને જાય, માનવ માત્રનું કલ્યાણ સધાય, જીવ માત્રનું કલ્યાણ સધાય, માનવ માત્રની અંદર દેવત્વ જાગૃત કરતી જાય એવી શક્તિપીઠ બનાવવા માંગુ છું. અને કઈ એવો જ ભાવ આ પ્રજ્ઞા ગીતમાં છે કે લોકોને મંદિર કહેવાની ઈચ્છા થાય એવું હૃદય હોય માનવનું, એવું સંવેદનાશીલ હૃદય હોય કે જ્યાં પ્રભુને રહેવાની ઈચ્છા થાય. ચાલતી ચાલતી શક્તિપીઠ એટલે ગુરુદેવની પરિકલ્પના એ હતી કે ચાલતા ચાલતા દેવ મંદિર માનવ મંદિર બને, જ્યાં ત્યાં સદબુદ્ધિનો દિવ્ય સંદેશ પહોંચાડે, ગાયત્રી મહામંત્ર પહોંચાડે, અત્ર તત્ર સર્વત્ર માનવ માત્રની અંદર દેવત્વ જાગૃત કરી ધરતી પર સ્વર્ગનું અવતરણ કરતી જાય એવી હાલતી ચાલતી શક્તિપીઠ, માનવની શક્તિપીઠ. અને આજ કંઈક ગુરુ કૃપાથી એવો જ અમારા દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. શ્રદ્ધાના રંગોથી જીવન ઉપવનને હું સજાવું, તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનને હું કાવું, અંતર અમીથી ઉભરાય એવું હૃદય બનાવું, મારું પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું, મારું મૂર્તિ તારી મુજ અરદિયાના મંદિરમાં પધરાવું, જીવન પુષ્પ કરી મધ મધ તું તવ ચરણે હું ધરાવું, મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવું, મારું મને તું સૌનામાં દેખાય એવું હૃદય બનાવું, મારું પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું, મારું મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું, મારું એવું જીવન બનાવું, મારું એવું હૃદય બનાવું, મારું સદગુરુ ભગવાન કી જય. પ્રજ્ઞા પુરાણ કી જય. પાવન વ્રજજન મહાત્મ્ય જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ગુરુદેવે એક પુસ્તક લખ્યું છે, 50 ઉપરના જે થઈ ગયા હોય એના માટે. ગુરુદેવે પુસ્તક લખ્યું છે 50 ઉપરના જે થઈ ગયા, વાનપ્રસ્થમાં પ્રવેશી ગયા અને હવે તે સમાજના થઈ ગયા. માયા થોડી ઓછી કરતા રહો ને, અન્યનું થાવો વિચારતા સ્વાર્થ સાધવાનો સમય ગયો, થોડો પરમાર્થ રહો કરતા. કેટલાક બાળકોએ ભણતર છોડ્યું, પહેલાંથી રહ્યા કાચા, કેટલાય રોગી કણસી રહ્યા છે, દવા લાવવા નથી દાળિયા, ડુંગળી લાવવાના વખા છે ત્યાં ફળફળાદીની કેવી વાર્તા, ગાંધી બાપુની પોતળી યાદ રાખો, એક જોડી કપડાની છે વખા, એક જોડી કપડાની છે વખા. એવું દિવ્ય મહાપુરુષોનું દિવ્ય ચિંતન, દિવ્ય દર્શન, દિવ્ય પ્રકરણ એટલે આ વ્રજજન મહાત્મ્ય પ્રકરણ. અને વ્રજજન મહાત્મ્ય પ્રકરણમાં કોઈ પણ પ્રવેશી શકે છે, સર્વને માટે છૂટ છે. વાનપ્રસ્થ ધર્મની દીક્ષા લઈ અને આ વ્રજજન મહાત્મ્ય પ્રકરણને તે લોકો દીપાવી શકે છે, શણગારી શકે છે, સજાવી શકે છે, પાનખરમાં વસંત લાવી શકે છે. તીર્થયાત્રાના અભિનવ પ્રયોગો યથાસમય થતા રહે છે. કેટલાય ઋષિ મુનિઓ પોતાની શિષ્ય મંડળી સહિત પદયાત્રા કરતા હતા અને વિદ્યાર્થીઓને
भणावता भणावता एमना अनुभवनी वृद्धि तथा लोकमानसना निर्माणनु त्रण गणु पुण्य प्राप्त करता हता। दार्शनिक सोक्रेटिस अमुक अमुक समय पोताना शिष्य मंडली साथे लांबी लांबी पदयात्राएं निकलता हता। भगवान बुद्धे स्थापेला विहारों में तीर्थयात्रानु ज शिक्षण आपवामां आवतुं हतुं। एमां विश्वव्यापी धर्म प्रचार माटे भिक्षुओ अने भिक्षुणीओने दाखल करवामां आवता हता। ज्यारे तेओ चरित्र अने ज्ञानी दृष्टिए प्रखर बनी जाए तथा जे क्षेत्र में जवानु होय त्यानी भाषा अने परिस्थिति थी तेओ माहितगार थई जाए त्यार पछी एमने दूर दूर धर्मना प्रचार प्रसार माटे मोकलवामां आवता हता। इतिहास साक्षी छे कि आ बौद्ध प्रचारकों एशियाना खूणे खूणामां छवाई गया हता। एमणे जीवलेण रणो बरफथी छवायेल पर्वतो दलदल गीच जंगलो नदी नाळा के समुद्रना तोफानोनी चिंता करी नहोती अने पोताना संकल्प अने पुरुषार्थना बड़े ए विस्तारोमां पछात विस्तारोमां डेरा नाखी नाखीने प्रगतिनो प्रकाश फैलाव्यो हतो। भगवान बुद्ध पोते पण आ जीवन सुधी पर्यटन करता रह्या छे। खूब थोड़ो समय विराम करता भगवान महावीर पण आज धर्म परंपरानु पालन कर्युं छे। मध्यकालीन संतोए पण पोतपोतानी मंडळीओ साथे पोतपोताना ग्रुप टोळीओ साथे साथे धर्म प्रचारनी यात्राओमां ज जीवननो मोटा भागनो समय विताव्यो हतो। संतनो अर्थ ज पर्यटक हतो। आश्रम व्यवस्था बनावीने रहेनारा तो ब्राह्मण कहेवाता हता। महात्मा गांधीजीनी दांडीकूच अने नोआखलीनी शांति यात्रा सर्वविदित छे तो संत विनोबा भावेनी भूदान यात्राना सत्परिणामोथी कोण परिचित नथी। आ दूरगामी परिणामोने प्राचीन काळमां सारी रीते समजवामां आव्या हता अने पोताना धर्म कार्योमां धर्म प्रचारनी तीर्थयात्राने मुख्य स्थान आपवामां आव्युं हतुं। जेओ आ काम न करी शके तेओ पण उच्च आदर्शने याद राखवा माटे प्रतीक रूपे नदीओ पर्वतो वृक्षो देवालयो वगैरेनी परिक्रमा करीने मन मनावता हता। राम राज्यने आपणे आदर्श समाजनुं प्रतीक मानीए छीए। ए वखते पण आवश्यकता प्रमाणे थोड़ा समय माटे लोको वानप्रस्थ रहता हता। अरे स्वयं भगवान राम पण ज्यारे थोड़ो समय वनवास गया हता 14 वर्षों माटे त्यारे एमणे लक्ष्मण साथे विधिवत वानप्रस्थ ग्रहण कर्युं हतुं। वाल्मीकि रामायणमां उल्लेख आवे छे ततो बैखा नसम मार्गमां स्थितः सह लक्ष्मण व्रतमां दिष्टवान रामः सहायं गुहं ब्रवीत। पछी श्री राम लक्ष्मण सहित वानप्रस्थ ग्रहण करी ब्रह्मचर्यनुं व्रत लईने पोताना सहायक गुहने कह्युं छे। आ स्पष्ट छे के वनवासथी पाछा फर्या बाद श्री राम अने श्री लक्ष्मणे फरीथी गृहस्थाश्रममां प्रवेश कर्यो हतो। राज्य संचालन तथा संतान पैदा करवानुं काम गृहस्थ जीवननी मर्यादा प्रमाणे करता रह्या हता। तीर्थयात्रामां धर्म प्रचारनो उदात्त दृष्टिकोण लोक कल्याणनी कामना અને લોકમાનસની શુદ્ધિ કરવાનું પ્રયોજન તો પૂર્ણ થાય છે પણ સાથે સાથે તીર્થયાત્રીને બીજા કેટલા લાભ થાય છે તો એમાં બતાવ્યા છે કે એક તો સ્વાસ્થ્ય સુધાર થાય છે, બીજું જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ત્રીજું પરિચય ક્ષેત્રનો વિસ્તાર થાય છે, ચોથું અનુભવ વધે છે અને ઉદાત્ત દ્રષ્ટિકોણ થાય છે। આ 5 લાભ અવશ્ય મળે છે જે તીર્થયાત્રા પ્રવજ્યા કરે છે, વાનપ્રસ્થમાં પ્રવેશે છે એમને। આગળ દ્રષ્ટાંતો પણ આપ્યા છે। થાઈલેન્ડ જગતનો એકમાત્ર એવો દેશ છે જ્યાં બૌદ્ધ ધર્મ એ રાજધર્મ છે। બીજા દેશોએ તો ભારતની પરંપરાગત સંસ્કૃતિ આટલા થોડા દિવસોમાં ગુમાવી દીધી પણ આ એક એવો દેશ છે જ્યાં પ્રાચીન કાળમાં ભારતની રીતિનીતિનું સ્વરૂપ કેવું હતું તે આજે પણ જોવા મળે છે। એનાથી એ ખબર પડે છે કે ભારત કયા આદર્શોને લીધે ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચ્યો હતો અને શાંતિનો સંદેશ દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં કઈ પરંપરાઓના કારણે સફળ થયો હતો। થાઈલેન્ડમાં ધર્મ પ્રત્યેની આસ્થા
બીજા દેશોની જેમ જ ડગમગી ગઈ નથી। ત્યાંના નાગરિકોને આજે પણ પ્રાચીન કાળના ધર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણ લોકોની જેમ જીવતા જોઈ શકાય છે। લોકો પોતાની ધર્મશ્રદ્ધાની અભિવ્યક્તિ એકવાર અનિવાર્ય રૂપે ભિક્ષુ દીક્ષા લઈને કરે છે। ત્યાં દીક્ષા લેવાની પ્રથા છે। થોડા સમય માટે લોકો ભિક્ષુ બને છે અને સમય પૂરો થતાં પોતાના સાંસારિક જીવનમાં ફરી પાછા આવે છે। થાઈલેન્ડના બૌદ્ધ ધર્મના દરેક અનુયાયીને વિશ્વાસ હોય છે કે એકવાર ભિક્ષુક બન્યા પછી, એકવાર ભિક્ષુક બન્યા વગર એની સદગતિ નહીં થાય, એના વગર એની ધાર્મિકતા અધૂરી જ રહેશે। આ આસ્થાના કારણે દરેક સુયોગ્ય નાગરિક એકવાર થોડા સમય માટે અવશ્ય સાધુ બને છે, ઘર છોડી અને એટલો સમય વિહારમાં રહે છે, સાધના અને અધ્યયનમાં રત રહે છે અને સંઘ દ્વારા નક્કી કરેલા સેવા કાર્યમાં સાચા મનથી પરિશ્રમ કરે છે। બૌદ્ધ સંઘ આ ભિક્ષુઓને વ્યવસ્થિત નિમંત્રિત તથા પરિષ્કૃત કરીને સર્જનાત્મક કાર્યોમાં લગાડી દે છે, રચનાત્મક કાર્યોમાં લગાડી દે છે। મર્યાદિત સમય માટે સાધુ દીક્ષા લેવાની પ્રવજ્યા પદ્ધતિ એ નાનકડા દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે। આ જ કારણે એ દેશ પોતાની રીતે ખૂબ મહત્વપૂર્ણ પ્રગતિ કરી શક્યો છે। આ જ રીતે કંબોડિયામાં પણ એક વખતે ત્યાંના નાગરિકોએ પોતાના વ્યક્તિગત ઉત્કર્ષ માટે તથા રાષ્ટ્રીય ઉત્થાન માટે સામયિક અથવા આંશિક પ્રવજ્યા લેવી ફરજિયાત કરી હતી। આ પરંપરા આજે પણ ત્યાં છૂટાછવાયા સ્વરૂપે મોજૂદ છે। અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે। વ્રતનું જીવન એ આનંદમય બને, નિરોગી બને, જ્ઞાનમય બને આવા સુંદર આદર્શો સાથે વાનપ્રસ્થની વાત ગુરુદેવે અદ્ભુત રીતે બતાવી છે। બાળક નારદજીનું મન પૂજાપાઠમાં લાગતું નહોતું। તેઓ પોતાની આજુબાજુની સમસ્યાઓને સમજવા અને એમને હલ કરવામાં રસ લેતા હતા। ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે પણ આવતા ત્યારે ત્યારે નારદ પૂજા સ્થળે હાજર જ હોય। આથી વિષ્ણુ ભગવાને શ્રાપ આપ્યો, તને અઢી ઘડી કરતાં વધારે સમય એક જગ્યાએ રહેવાની સગવડ નહીં મળે। નારદજીએ આ શ્રાપને વરદાન માન્યું છે અને સતત સતત પરિભ્રમણ કરીને અસંખ્ય લોકોને સાચી સલાહ આપી ધર્મના માર્ગે વાળી એમનું કલ્યાણ કર્યું છે। મેધા અને પ્રતિભાનો ઉપયોગ લોક કલ્યાણ માટે થવો જોઈએ। એ સિદ્ધાંત જેમ જેમ હૃદયમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ મહાપંડિત કુમરાયણે મિથિલાનું દિવાન પદ છોડીને ધર્મ પ્રચાર માટે પરિભ્રમણ કરવાનો નિશ્ચય કર્યો છે। બાળક કુમારજીવને પણ તેમણે આ જ શિક્ષણ આપ્યું છે। કાશ્મીરમાં કુમરાયણનો સ્વર્ગવાસ થઈ ગયો। તેમની પત્નીએ બૌદ્ધ ભિક્ષુણીની દીક્ષા લઈ લીધી અને બાળક કુમારજીવના શિક્ષણની વ્યવસ્થા કરતે કરતે એ વિસ્તારમાં ધર્મ પ્રચારનું ખૂબ કામ કરતી રહી છે। કુમારજીવ જ્યારે સમર્થ બન્યા કે તરત જ ચીન જતા રહ્યા, ત્યાં તેમણે પોતાના બીજા વધારે સાથીઓ બનાવ્યા અને બૌદ્ધ ધર્મગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કરી નાખ્યો, સાથે સાથે ભ્રમણ કરીને પ્રચાર પ્રસાર કરવા લાગ્યા। એમના પ્રયત્નોથી ત્યાં એવી સ્થિતિ બની ગઈ હતી જાણે કે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર ભારત નહીં પણ ચીન છે। રાજાઓની લડાઈમાં કુમારજીવને નજરકેદ પણ કરવામાં આવ્યા, પરંતુ તરત જ છોડી મૂકવામાં આવ્યા છે। બૌદ્ધ મઠોનું નિર્માણ, ધર્મશાસ્ત્રોનો અનુવાદ તથા પ્રચારકોની એક બહુ મોટી ફોજ તૈયાર કરવાની સાથે સાથે લાખો શિષ્યોએ બૌદ્ધ ધર્મની આ દીક્ષા લીધી છે। પછી સફળતા પાછળ મુખ્ય ભૂમિકા જો કોઈની હોય તો એ કુમારજીવની હતી। અદ્ભુત એક એકથી શ્રેષ્ઠ દ્રષ્ટાંતો બતાવ્યા છે વાનપ્રસ્થ જીવનના। એટલા શ્રેષ્ઠ દ્રષ્ટાંતો બતાવ્યા છે કે મારું વાનપ્રસ્થ જીવન વ્રતત્વ પ્રકરણ આનંદમય બને। શ્રવણના માતા પિતા અંધ હતા, પરંતુ એમને તીર્થયાત્રાની ઈચ્છા હતી। શ્રવણે આશ્ચર્યથી પૂછ્યું કે આપને દેખાતું નથી અને આપ દેવદર્શન પણ કરી શકવાના નથી, તો હે પિતાજી, હે માતાજી, આ તીર્થયાત્રા કરવાથી 100 લાભ। પિતાએ કહ્યું કે બેટા,
તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય માત્ર દર્શન નથી, પરંતુ વિપ્રજનોએ ઘેર ઘેર ગામે ગામ જઈ અને લોકોનો સંપર્ક સાધો અને ધર્મનો ઉપદેશ આપવો એ છે. એ કામ અમે લોકો આંખો વગર પણ કરી શકીએ છીએ. તીર્થયાત્રા કરવાથી અમારો નકામો વહી જતો સમય સાર્થક થશે. શ્રવણ આ ઈચ્છાની ઉપયોગિતા સમજી ગયો અને જરૂરી સાધન સામગ્રી લઈ અને માતા પિતાને ખભે લાદી અને ત્રણેય જણા ધર્મ પ્રચાર પ્રસારથી પદયાત્રાએ નીકળી પડ્યા છે. શ્રવણની પણ પદયાત્રાનો હેતુ આ જ હતો, એના માતા પિતાનો પણ આ જ હતો. ધર્મનું રક્ષણ કરવું, માનવ માત્રની અંદર દૈવત્વનું જાગરણ કરવું, એવી જ એક બીજી દ્રષ્ટાંત આપ્યું છે. વયોવૃદ્ધ કથાકાર ઈસપ હંમેશા ભ્રમણ કરતા રહેતા હતા. એથેન્સના એક વિદ્વાને ગંદી વસ્તીમાં બાળકોના ટોળામાં એમની સાથે સાથે એમને રમતા અને ખિલખિલાટ કરતા હસતા જોયા છે. આથી આશ્ચર્ય વ્યક્ત કરી એ વિદ્વાને ઈસપને પૂછ્યું છે કે આમ કરવાથી તો તમારો મોભો ઘટે છે, આપે તો કોઈ જગ્યાએ બેસીને સાહિત્ય સાધના કરવી જોઈએ. ઈસપે એને સીધો જવાબ તો ના આપ્યો, પણ પાસે પડેલા એક ખુલ્લા ધનુષ્યને બતાવતા કહ્યું, જરા બતાવો તો ખરા કે આની પણછ કેમ ઉતારી દીધી છે. વિદ્વાને જવાબ આપ્યો કે જો એ કાયમી ચડાવેલી રાખીએ તો ધનુષ્ય ઢીલું થઈ જાય અને તીર ફેંકવા લાયક ના રહે. ત્યારે આ સાંભળી ઈસપે કહ્યું કે જો મનુષ્ય જો સતત તણાવગ્રસ્ત વ્યસ્ત અને ભારેખમ રહે છે તો તે નકામો થઈ જાય છે. હરવા ફરવાથી અને હસવા હસાવવાથી એનું મન પણ પ્રફુલ્લિત થશે અને એનું સામર્થ્ય જીવંત રહેશે. તો એની સાથે સાથે સત્પ્રવૃત્તિઓ વધારવાનું તથા પછાત લોકોને આગળ લાવવાનું કામ શા માટે ન જોડી દેવું. અદ્ભુત આ પદયાત્રાનો મહિમા બતાવ્યો છે. કેટલી ઉત્તમ વાત કરી છે. વાનપ્રસ્થ જીવનમાં જો સતત મનુષ્ય તણાવગ્રસ્ત રહે તો એનો કોઈ અર્થ નથી. ટેન્શન મારે, ચિંતા મારે, દુઃખ મારે, એના કરતાં તો સારું છે કે હરવા ફરવા નીકળે, હસવા હસાવવા નીકળે. એનાથી પોતાનું મન પણ પ્રફુલ્લિત થશે, એનું સામર્થ્ય પણ જીવંત રહેશે. કાયરાની એક ગંદી ગલીમાં એક સંત સુલેમાન પ્રવજ્યા કરતા જઈ ચડ્યા. ત્યાં માત્ર વેશ્યાઓ જ રહેતી હતી. વેશ્યાઓ સમજી કે સંત વાસના પૂરી કરવા માટે આવ્યા છે, તેથી એક જણીએ એમને ઈશારાથી બોલાવ્યા. સંત નિસંકોચ ત્યાં ગયા, બંને એકબીજાનો પરિચય મેળવ્યો. સંતની આંખો વરસવા લાગી, અરે રે ભગવાન, તારી આટલી સુંદર કૃતિઓ કેટલી બધી અભાગી બની ગઈ છે, આવું અસુંદર કૃત્ય કેવી રીતે કરવા લાગી. વેશ્યા ઉપર આ પવિત્રતા અને કરુણાનો ઊંડો પ્રભાવ પડ્યો છે અને તે સાધ્વી બની ગઈ છે. દેખાદેખીમાં બીજી વેશ્યાઓએ પણ એ જ પ્રમાણે કર્યું છે અને એ લોકોના સમુદાયના પ્રયત્નોથી એક ક્ષેત્રમાં કેટકેટલી સદપ્રવૃત્તિઓ વિકસિત બની છે. એક સુંદર બાગ, માર્ગ, મઠ અને નારીકેતનનું નિર્માણ એ લોકોએ આપેલા દાનમાંથી ખૂબ સુંદર મજાનું બન્યું છે. પછાત લોકોને ઊંચા ઉઠાવવા એ જ સૌથી મોટામાં મોટો પરમાર્થ છે. અને એટલે જ કીધું, પર હિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અજમાઈ. જેઓ કોઈ કારણવશ બહાર ન નીકળી શકે એમ હોય તેઓ ઘેર જ રહે, પરંતુ પરિવારની સાર સંભાળ અને વ્યવસ્થાની જવાબદારી સંભાળે, પોતાનું મુખ્ય કાર્ય લોક કલ્યાણને ગણે, એ કાર્યમાં વિશેષ રૂચિ રાખે અને એક સમયનો એક અંશ એ લોકો માટે જે આજુબાજુના ક્ષેત્રોમાં જ ગાળે, એવા કાર્યક્રમોમાં સંલગ્ન રહીને ઉત્તમ પુરુષોએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ વિતાવવો જોઈએ. પોતાની જવાબદારી પૂરી થયા પછી એવું અનિવાર્ય નથી કે બધા ઘર છોડીને નીકળે તથા તીર્થાટન કરીને લોકોમાં શ્રેષ્ઠ વિચારધારાનો પ્રસાર પ્રચાર કરે. જેમનાથી એમ બની શકે એમ હોય તેઓ તો અવશ્ય એ પ્રમાણે કરવું જ જોઈએ, પરંતુ લોકકલ્યાણના કાર્યો ઘેર રહીને પણ થઈ શકે છે. આખું જીવન કમાવામાં ખર્ચી નાખવું
વધેલા સમયને નષ્ટ થતો બચાવવો જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મનુષ્ય પુણ્ય પરમાર્થ કાર્યોમાં લાગી જવું જોઈએ. અદ્ભુત વાતો એક પછી એક દ્રષ્ટાંતોના માધ્યમથી ગુરુદેવે કરી છે. મહર્ષિ જાબાલીની વાત આવે છે. જાબાલીએ એ પર્વત ઉપર બ્રહ્મકમળ ખીલેલું જોયું તો એની શોભા અને સુગંધથી મુગ્ધ થઈ આ ઋષિ વિચાર કરવા લાગ્યા કે એને શિવજીના ચરણોમાં ચડાવવાનું સૌભાગ્ય પ્રદાન કરું. ઋષિને પાસે આવેલા જોઈ પુષ્પ પ્રસન્ન તો થયું પણ સાથે સાથે આશ્ચર્ય વ્યક્ત કરીને એમના આગમનનું કારણ પણ પૂછી બેઠું છે. ત્યારે જાબાલી બોલ્યા છે કે તેને ભગવાન શિવ પાસે જવાનું શ્રેય આપવાની ઈચ્છા થઈ તેથી તને તોડવા આવ્યો છું. પુષ્પની પ્રસન્નતા ખિન્નતામાં ફેરવાઈ ગઈ છે. મહર્ષિ ઉદાસ થઈ જવાનું કારણ પૂછ્યું તો ફૂલે કહ્યું કે દેવને ફૂલ જેવી તુચ્છ વસ્તુની ન તો ખોટ છે કે ન તો ઈચ્છા છે. એવો ખોટનો ધંધો કરવાના બદલે પતંગિયા અને મધમાખીઓ જેવા નાના નાના જીવોને હું મદદ કરું તો એમાં ખોટું શું છે? જ્યાં હું ઉગ્યું અને મોટું થયું એ વિસ્તારને ખાતરની પણ જરૂર છે, મારી જરૂર છે, ખાતર પાણીની જરૂર છે. ઋષિ પુષ્પની શ્રેષ્ઠ ભાવનાને ઓળખી અને પાછા વળી ગયા છે. મહારાષ્ટ્રના પુના જિલ્લામાં એક સંન્યાસી થઈ ગયા. એમનું નામ સ્વામી પરમાનંદ. તેઓ રાત્રે રાત્રે માળા જપતા અને દિવસે ઝોળામાં ખુરપી નાખીને નીકળી જતા અને પોતાના સંપર્ક ક્ષેત્રમાં વૃક્ષો વાવતા, નાના નાના નવા નવા રોપાઓ વાવતા. એના પરિણામે એ આખો વિસ્તાર હરિયાળું વન બની ગયો. તેઓ કહેતા હતા કે મારું તો આ જ ભજન છે અને એના પરિણામે ત્યાં સ્વર્ગ જેવી હરિયાળી પ્રત્યક્ષ આજે પણ જોઈ શકાય છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વાત પણ અદ્ભુત બતાવી છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માત્ર પ્રતિભાવાના જ નહીં પરંતુ દયાળુ પણ હતા. એમના જીવનનો એક પણ દિવસ એવો નહોતો વીત્યો જેમાં એમણે માનવીય ગૌરવ વધે એવું એક પણ કામ ન કર્યું હોય. એક દિવસ એમણે સડક પર પડેલી એક ડોશીને જોઈ છે. એના કપડાં મળમૂત્રવાળા હતા. બીમારીના લીધે તે ખૂબ દુઃખી હતી, કણસતી હતી. વિદ્યાસાગરે એ ડોશીમાંને ઊંચકીને ઘેર લઈ આવ્યા છે, એનો ઈલાજ કર્યો છે. એ ડોશી સારી થઈ ગઈ પરંતુ એ અનાથ હોવાથી જીવનભર એનું ભરણ પોષણ પણ તેઓ કરતા રહ્યા છે. વિદ્યાસાગરે કોઈ મોટી તીર્થયાત્રા નથી કરી, પદયાત્રા નથી કરી, છતાં એના કરતાંય હજારો ગણું પુણ્ય પ્રાપ્ત કર્યું છે. તેઓ ઉદારતાની મૂર્તિ હતા, સંવેદનાની મૂર્તિ હતા. એમણે સેવા અને સહાનુભૂતિને એક ક્ષણવાર માટે પણ પોતાનાથી અલગ થવા દીધી નહોતી. આ ઉદાત્ત ભાવનાઓથી પ્રેરાઈને એમણે રાજા રામમોહન રાયને માર્ગ અપનાવ્યો હતો અને સતી પ્રથા સદંતર બંધ કરાવવા અને વિધવા વિવાહ પ્રચલિત કરાવવા માટે ખરા હૃદયથી એમણે પણ સંઘર્ષ કર્યો છે. ત્યાંના બ્રાહ્મણોએ એમને નાત બહાર કાઢી મૂક્યા, છતાંય પણ તેઓ સત્યના હંમેશા સમર્થક રહ્યા છે અને સત્યના સમર્થક હોવાના કારણે હજારો હાથીઓ જેટલું તેમનામાં બળ હતું. આથી જ તેઓ રૂઢિચુસ્તોની સામે, અંધ પરંપરાઓ સામે બરાબર ટક્કર ઝીલતા રહ્યા છે. આવી કંઈક શ્રેષ્ઠ વાતો, વૃદ્ધ જીવનની વાતો, વૃદ્ધજન મહાત્મ્ય પ્રકરણની દિવ્ય વાતો અદ્ભુત રીતે આ વૃદ્ધજન મહાત્મ્ય પ્રકરણમાં બતાવી છે. તમે હું ભાગ્યશાળી છીએ કે ઋષિ ચિંતન ચેનલના કાંતિભાઈ કરસલિયાના માધ્યમથી આપણાને આ દિવ્ય વાતો નિષ્કામ ભાવે, નિર્લેપ ભાવે મળી રહી છે. તો આપ સૌને મારી વિનંતી છે કે આ પાવન ચેનલને, આ ઋષિ સંસ્કૃતિને માટે વરેલી ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્યમાં પણ જનજનમાં આ દૈવી વિચારો ફોરવર્ડ કરશો એવી શુભ ભાવના સાથે આજનું દિવ્ય ચિંતન અહીંયા પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ માટે ઓમ ભૂર્ભુવઃ સત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્.
ഒരു വാരുപ്പീവ ബന്ധനാ പൃഥ്വരമോക്ഷ്യമാമൃതൊമ്പ്യമൃതം യജാമഹി സുഗന്ധിം പുഷ്ടിവാർജനം ഒരു വാരുപ്പീവ ബന്ധനാ പൃഥ്വരമോക്ഷ്യമാമൃത ഓം ഭൂരിഭൂ വാഹ സ്വാ തത്സവിതുർവരേണ ഭർഗോ ദേവശ്ച ധീമഹി ധിയോ യോ ന പ്രചോദയാ ഓം ഭൂരിഭൂ വാഹ സ്വാ തത്സവിതുർവരേണ ഭർഗോ ദേവശ്ച ധീമഹി ധിയോ യോ ന പ്രചോദയാ ഓം ത്ര്യംബകം യജാമഹി സുഗന്ധിം പുഷ്ടിവാർദ്ധനം ഉർവാരുക്കമേവ ബന്ധനാ പ്രത്യുർമുക്ഷ്യമാമൃതാ ഓം ത്ര്യംബകം യജാമഹി സുഗന്ധിം പുഷ്ടിവാർദ്ധനം ഉർവാരുക്കമേവ ബന്ധനാ പ്രത്യുർമുക്ഷ്യമാമൃതാ ഓം ത്ര്യംബകം യജാമഹി സുഗന്ധിം പുഷ്ടിവാർദ്ധനം ഉർവാരുക്കമേവ ബന്ധനാ പ്രത്യുർമുക്ഷ്യമാമൃതാ बोलिए प्रज्ञा पुराण की जय सद्गुरु भगवान की जय।